હજુ 48 કલાક ધમરોડશે મેઘરાજા. હવામાન વિભાગની સૌથી નવી આગાહી પ્રમાણે આગામી 48 કલાક હજુ પણ રાજ્યમાં વરસી શકે છે મૂસળધાર અને ધોધમાર વરસાદ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે. એટલું જ નહીં, પરંતુ આગામી 7 દિવસ રાજ્યમાં મેઘરાજા રમઝટ બોલાવતા રહેશે. મુશળધાર વરસાદનું રેડ એલર્ટ. સૌરાષ્ટ્ર થશે ફરી એકવાર જળબંબાકાર. દક્ષિણમાં ત્રાટકશે સૌથી પ્રચંડ વરસાદ. હવામાન વિભાગની સૌથી મોટી ચેતવણી. હાલ રાજ્યમાં અષાઢી માહોલ બરાબરનો જામ્યો છે અને હજુ પણ આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સાંબેલાધાર વરસાદની જ આગાહી છે. હવામાન વિભાગે કહ્યું છે કે હજુ પણ આગામી 48 કલાક રાજ્યમાં સારામાં સારો વરસાદ પડી શકે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, એટલે આગામી 48 કલાકમાં મેઘરાજા દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પોતાની ધોધમાર કૃપાથી તરબોળ કરી નાખશે. સૌથી પહેલા સાંભળો શું છે હવામાન વિભાગની સૌથી નવી આગાહી. હેવી રેનફોલ કા વોર્નિંગ હૈ ઇસ પ્રકાર હૈ. D1 મે હેવી ટુ વેરી હેવી વિથ એક્સ્ટ્રીમલી રેનફોલ હોને કા ચાન્સીસ હૈ આઇસોલેટેડ પ્લેસીસ બોથ ગુજરાત રીજન એન્ડ સૌરાષ્ટ્ર કોસ્ટ મે. और गुजरात रीजन में D2 एंड D3 में आपके हैवी टू वेरी हैवी एंड D4 एंड D5 में हैवी रेनफॉल का चेतावनी दिया गया है. और सौराष्ट्र कच्छ के लिए आपका D2 में हैवी टू वेरी हैवी, D3 में भी एंड D5 में भी हैवी रेनफॉल का चेतावनी दिया गया है. એક્સ્ટ્રીમ રેનફોલ જો D1 મે સૌરાષ્ટ્ર કોચ અને ગુજરાત મે હૈ ઉસમે રેડ એલર્ટ દિયા ગયા હૈ ઓર જો વેરી હેવી રેનફોલ હૈ ઇસમે ઓરેન્જ એલર્ટ દિયા ગયા હૈ. ગુજરાત પર હજુ પણ એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાત પર વાદળોએ પોતાનું સામ્રાજ્ય જમાવી લીધું. કાળા ડિબાંગ વાદળો ગુજરાતના અનેક જિલ્લામાં મુશળધાર રીતે વરસી શકે છે. સાંભળો વરસાદી સિસ્ટમને લઈને શું માની રહ્યું છે હવામાન વિભાગ. अभी जो सिस्टम सक्रिय है उसमें 3 सिस्टम है. एक तो है CR जोन 90 डिग्री नॉर्थ में परसिस्ट कर रहा है, दूसरा है ऑफशोर ट्रफ साउथ गुजरात कोस्ट से नॉर्थ केरला कोस्ट तक है, और तीसरा है WD एक पास कर रहा है 72 डिग्री नॉर्थ में परसिस्ट कर रहा है. वो काल भी जो सिस्टम था आज भी वही सिस्टम है. માત્ર હવામાન વિભાગ જ નહીં પરંતુ ગુજરાતના સૌથી મોટા આગાહીકાર અંબાલાલ પટેલનું પણ માનવું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 16-17 જુલાઈએ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગમાં ભારે વરસાદની આગાહી છે. 19 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે 22 જુલાઈથી 24 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો કાંઈક 19 સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ભાવનગરના ભાગોમાં તારીખ 18 સુધીમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ કોઈ ભાગમાં ફ્લડિંગ કન્ડિશન પણ આવી શકે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે રાજ્યની વરસાદની ટકાવારી સતત વધી રહી છે. અત્યાર સુધી રાજ્યમાં 32% વરસાદ પડી ગયો છે. જો તમામ ઝોનની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં 40%, કચ્છમાં 40%, દક્ષિણ ગુજરાતમાં 38%, મધ્ય ગુજરાતમાં 23%, ઉત્તર ગુજરાત 22%. રાજ્યમાં સરેરાશ 32% વરસાદ થયો છે. મુશળધાર મહેરથી રાજ્યના જળાશયોમાં પણ નવા નીર આવ્યા છે. નદીઓ બે કાંઠે થઈ ગઈ છે. ચોમાસું બરાબર જામી ગયું છે. રાજ્યના 206 જળાશયમાં 34%થી વધુ જળસંગ્રહ. સૌરાષ્ટ્રના 3 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ.
રાજ્યના 5 ડેમ 80-90% ભરાતા એલર્ટ પર. સરદાર સરોવર ડેમમાં 52%થી વધુ જળસંગ્રહ. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 25.42% જળસંગ્રહ. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 37.24% જળસંગ્રહ. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 37.78% જળસંગ્રહ. કચ્છના 20 જળાશયોમાં 22.67% જળસંગ્રહ. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 27.75% જળસંગ્રહ. જૂનથી શરૂ થયેલી મેઘ જમાવટ જુલાઈના મધ્ય સુધી યથાવત છે. આગામી 7 દિવસ સુધી પણ સારા વરસાદની આગાહી છે, એટલે મેઘરાજા હાલ ગુજરાતમાં પૂરેપૂરું હેત વરસાવી રહ્યા છે અને આ મેઘ કૃપા આગામી દિવસોમાં યથાવત રહેશે. બ્યુરો રિપોર્ટ, ટીવી 9.